સુશાંતી મને વિદ્યાલયમાં આદર સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ એકમાં 21-25 સુધીના અંક લખવાના અને બોલવાના રહેશે. તો સૌથી પહેલા આપણે વિડીયોમાં આગળ વધતા પહેલા એક બાળ વાર્તા સાંભળીએ છીએ ને તમારે? તો ચાલો બાળ વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે બકરી બેન. એક ગામ હતું, તેમાં એક બકરી ને બે બચ્ચા હતા. તો બકરી હવે વિચાર કરે, મારે તો બે બચ્ચા છે તો મારે તો હવે એક ઘર બનાવવું પડશે. તો બકરી વિચાર કરતી કરતી રસ્તા ઉચ્ચારે પહોંચી અને તે ત્યાં જ બેસી ગઈ અને તે વિચાર કરતી હતી કે અહીંયાથી કોઈ પણ નીકળશે તો હું તેની પાસેથી વસ્તુ માંગી લઈશ. તો એમ વિચાર કરતી હતી કે થોડીક વાર પછી એ શેરડીના ઘરના ગાડા લઈ જતા ભાઈ નીકળ્યો. તો તેને બકરીને રસ્તા ઉચ્ચારે બેઠેલી જોઈ. તેને કહ્યું, એ બકરી તું રસ્તા વચ્ચે શું કામ બેઠી છે, બાજુમાં બેસી છે. તો બકરી કહે, બકરી બકરી કોને કહેશ, બકરી હશે તારી માં અને બકરી હશે તારી બેન. બકરી બેન કહે તો શેરડીના ગાડાવાળા ભાઈ કહે, એ ભલે માફ કરે તો આલો બકરી બેન, હું તમને એક શેરડીનો ભાર આપું, તમે આ લઈ લો. તો બકરી કહે, તો ભલે તમે તે ચાળા નીચે મૂકી દો. તો શેરડીના ગાડાવાળા ભાઈ ત્યાં મૂકીને ચાલી ગયા અને શેરડી પણ બકરી પણ તે ઊભી થઈ ગઈ હતી. તો થોડીક વાર પછી પાછી તે બકરી ત્યાં જ બેસી ગઈ અને ત્યાં થોડીક વાર પછી ગોળનો ગાડો લઈ જતા વ્યક્તિ નીકળ્યા. તો તે પણ બકરીને એમ જ કહી, બકરી એ બકરી અહીં શું કામ બેઠી છે રસ્તા વિચાર, બાજુમાં બેસી જ અહીં રસ્તો ખાલી કરી દે, અમને જવા દે. તો બકરી કહે, બકરી હશે તારી માં અને બકરી હશે તારી બેન, બકરી બકરી કોને કહેશ, બકરી નહીં બકરી બેન કે. તો ગોળવાળા ભાઈ કહે કે તો ભલે માફ કરે, બકરી બેન આવ્યો બે ચાર ખેલા તો ખેલા ગોળના દો અને મને જવા દો. તો બકરી પણ કહે, તો તમે ત્યાં નીચે ચાળવા નીચે મૂકી દો અને જાઓ. તો ત્યાં મૂકીને ગોળ તે ચાલી ગયો. તો થોડીક વાર પછી પાછળ એક ટોપરા ગાડો લઈ જતા ભાઈ નીકળ્યા. તેને પણ બકરીને જોયું. તો બકરી પણ તો તેને પણ બકરીને એમ જ કીધું, એ બકરી અહીં શું કામ બેઠી છે, બાજુમાં બેસી જા. તો બકરી કહે, બકરી હશે તારી માં અને બકરી હશે બેન, બકરી બકરી કોને કે, બકરી બેન કે. તો તેને કીધું, એ ભલે માફ કરી દો, આલો ટોપરાના બે ટોપલા આપો. તો બકરીએ તેમજ કે પાછું તેમજ કીધું બધાને કે આ ટોપલા તમે બાજુમાં મૂકી દો. તો તેને ટોપરા પરના ગાડાવાળા ભાઈએ તેને બાજુમાં નીચે મૂકી દીધું અને તેને પણ બકરી જવા દીધું. અને ત્યારબાદ થોડી વાર પછી તે ઘરે ઘરે ગઈ અને તેને ગોળની ભેટ બનાવી, શેરડીના ડાંડા બનાવ્યા અને ટોપરાના છત બનાવ્યા. તો તે થોડી વાર પછી તેને કહ્યું, તે ગોળ ઘેરી ભીતરડીને શેરડી ઘેરા ડાંડા, ટોપરા ઘેરા છત, ચાલો બચ્ચા એ મારે. તો બચ્ચા પણ ખુશ થઈ ગયા, તેને પણ તેની માને કીધું, ગોળ ઘેરી ભીતરડીને શેરડી ઘેરા ડાંડા, ચાલો ટોપરા કેરા છત, ચાલો માડીએ મારી. તો બકરી અને બચ્ચા તે ઘરમાં જાતે વયા ગયા. તો સવારથી બકરી ચરવા ગઈ દરવાજો બંધ કરીને અને તે ચરતી હતી શાંતિથી. તો બકરી પાછી ઘરે આવી, તેને બહારનો ખડખડાવ્યો અને બચ્ચાને કહે દરવાજો ખોલો. તો બચ્ચા કહે, તમે કોણ? તો તે કહે, ગોળ ઘેરી ભીતરડીને શેરડી ઘેરા ડાંડા, ટોપરા ઘેરા છત, ખોલો બચ્ચા દરબારનું. તો બચ્ચા સમજી ગયા, આ તો મારી વાત છે. તો તેને બારણું ખોલી દીધું. તો એમ જ કરતા કરતા ઘણા દિવસો થઈ ગયા. તો એક દિવસ બકરી સવારે ગઈ અને થોડીક વાર પછી ત્યાં વાઘ આવ્યો, તેને બારણું ખટખટાવ્યું. તો બચ્ચા કહે, તમે કોણ છો? તો વાઘને તો બકરી જેમ બોલતા ના આવડે. તો બચ્ચા કહે, તમે જો જે પડે તમે ભાઈ, તમે
બચ્ચા કહે, તમે કોણ? તો બકરી કહે, ગોળગીરી ભીતરડી ને શેડી કીરા ડડ ટોપરા કીરા છત ખોલો બચ્ચા બાણા. તો બચ્ચા સમજી ગયા કે આ તમારા માં છે. તો બચ્ચાએ દરવાજો ખોલી દીધું અને તે માની અંદર આવવા દીધું અને પછી દરવાજો બંધ કરી દીધો. તો હવે આપણી વાર્તા પૂરી થઈ. હવે આપણે 21-25 સુધીના અંક લખીશું. તો ચાલો લખવું છે ને તમારે પણ તમારી ખાનાવાળી નોટમાં 21-25 સુધીના અંક મારી સાથે લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો આપણે જે પણ અંક લખતા હશે તેને બોલવાનું રહેશે. તો ચાલો હવે આપણે અંક લખીએ. બગડે રીતે ક્વિઝ બે બગડા બાવીશ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પચડે પચીસ બગડે છગડે છવ્વીસ બગડે સગડે સત્યાવીસ બગડે અઢડે અઠ્યાવીસ બગડે નબળે ઓગણત્રીસ તગડે મીનેત્રીસ. તો હવે આપણે બગડે ત્રેવીસ તગડે મીનેત્રીસ સુધીના એકડા લખી લીધા. હવે આપણે બાજુમાં જોઈએ તો આપણે એકડા 31 થી ચોગડે મીને ચાલુ સુધીને એકડા લખીએ. તો ચાલો હવે લખીએ. તગડે એકડે 31 તગડે બગડે 32 બે તગડા 33 તગડે ચોગડે 34 તગડે પાછળે 35 તગડે છગડે 36 તગડે સગડે 37 તગડે અઢડે 38 તગડે નબળે 39 ચોગડે મીને 40. હવે આપણે સગડે એકડે 31 થી ચોગડે મીને 40 સુધીના એકડા લખી લીધા ને. તો હવે આપણે ચોગડે એકડે 41 થી પાછળ મીને 50 સુધીના એકડા લખીશું. તો ચાલો હવે લખીએ. ચોગડે એકડે 41 ચોગડે બગડે 42 ચોગડે તગડે 43 બે ચોગડા 44 ચોગડે પાછળે 45 ચોગડે છગડે 46 ચોગડે સગડે 47 ચોગડે અઠડે 48 ચોગડે નવે 49 પાછળે નીચે 50. તો હવે આપણે બગડે 21 થી પાછળે નીચે 50 સુધીના એકડા લખી દીધા. તો હવે આપણે આને એક વખત બોલી લઈએ. તો ચાલો તમારે પણ મારી સાથે બોલવાનું રહેશે. તો ચાલો બોલીએ. બગડે એકડે 21 બે બગડા 22 બગડે તગડે 23 બગડે ચોગડે 24 બગડે પાછળે 25 બગડે છગડે 26 બગડે સગડે 27
બગલે આઠે અઠ્યાવીસ, બગલે નવે ઓગણત્રીસ, તગડે મીને ત્રીસ, તગડે એકડે એકત્રીસ, તગડે બગડે બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડે ચોગડે ચોત્રીસ, તગડે પાછળ પાંત્રીસ, તગડે છગડે છત્રીસ, તગડે સતરે સાડત્રીસ, તગડે આઠડે આડત્રીસ, તગડે નવડે ઓગણચાલીસ, ચોગડે મીંડે ચાલીસ, ચોગડે એકડે એકતાલીસ, ચોગડે બગડે બેતાલીસ, ચોગડે તગડે તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડે પાછળે પિસ્તાલીસ, ચોગડે છગડે છેતાલીસ, ચોગડે સકડે સુડતાલીસ, ચોગડે અડડે અડતાલીસ, ચોગડે નવડે ઓગણપચાસ, પાછળે મીંડે પચાસ. તો હવે આપણે બગડે એકડે એકવીસથી પાછળે મીંડે પચાસ સુધીના એકડા બોલી લીધા અને લખી પણ લીધા. તો તમારે હવે તમારી ખાનાવાળી નોટમાં બગડે એકડે એકવીસથી પાછળે મીંડા પચાસ સુધીના એકડા લખવાના રહેશે. તો હવે આપણે આગળના વિડીયોમાં મળીશું.